ભાગોમાં ચાર દિવસ જેટલા વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી સુધી ચોમાસું રહેતા વરસાદની સંભાવના છે। આજે નવસારી ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દાદરાનગર હવેલી દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે ગીર સોમનાથ ભાવનગરમાં ભારે વરસાદ રહેશે, ત્યારે અમરેલી સુરત ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તાપી વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે। અમદાવાદ ગાંધીનગર વડોદરામાં છૂટો છવાયો વરસાદ રહેશે। રાજ્યમાં ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। बट आने एक सिस्टम जो है वो अरेबियन सी में जो है अभी बना हुआ है, और एक वेल मैक लो प्रेशर एरिया जो है इस सेंट्रल अरेबियन सी में अभी बना हुआ है ऑफ कर्नाटका कोस्ट, गोवा कोस्ट के आसपास। सो वो उस सिस्टम की इफेक्ट की वजह से जो है गुजरात में सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्सों में जो कोस्टल एरियाज हैं तथा साउथ गुजरात के जो है कोस्टल एरियाज और सदर्न गुजरात के जो कुछ डिस्ट्रिक्ट्स हैं जहाँ पे हैवी रेनफॉल वार्निंग अगले चार दिनों के लिए जो है कुछ हिस्सों में जारी की गई है। अगर हम हैवी रेनफॉल वार्निंग की बात करें सो डे वन के लिए बात करते हैं, तो उसमें साउथ गुजरात में जो है नवसारी डांग वलसाड दमन दादरा नगर हवेली डिस्ट्रिक्ट्स हैं जहाँ पे कुछ हिस्सों में जो है एक आध जगह हैवी रेनफॉल होने की संभावना है। ત્યારે અમરેલીના ખાંભામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું જોવા મળ્યું। ખાંભાગીરના ગામડાઓમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું છે। નાનુડી ખડાધાર ભાવરડીમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે, ત્યારે ખેતીના મગફળી સોયાબીન તલના પાકને નુકસાનની ભીતિ છે। ખેડૂતોના તૈયાર મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। થોડા આમથા વરસાદે ઝાપટાએ મોટા પાકને હાલ ખાલી કરી નાખ્યા છે, નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે હાલ આ માવઠું કહી શકાય। અમરેલી અને ખાંભા શહેરમાં પવન સાથે વરસાદી માવઠું છે। ન માત્ર અમરેલી પરંતુ રાજુલા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। જાફરાબાદના નાગેશ્રી મીઠાપુર ગામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બાલાની વાવ ભટવદર અને કાગવદર ગામમાં વરસાદી માહોલ છે। રાજુલા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદ છે। એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે પાકને લઈને। ત્યારે હાલ વરસાદી માહોલને લઈ અને માંડવી તલ જેવા અનેક પાકને નુકસાનની ભીતિ છે। ત્યારે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। કોડીનારના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કોડીનાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદનું આગમન થતાં હાલ લોકોમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કારણ કે ભારે ગરમી અને ઉકળાટ બાદ કોડીનાર શહેરમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ફરી એક વખત મેઘરાજાનું આગમન થતાં લોકો અસમંજસમાં મુકાયા છે। કારણ કે એક તરફ ગુજરાતમાંથી વરસાદની વિદાય થઈ ચૂકી હતી, તો બીજી તરફ ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે।